સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લી મેળો ભરાય છે, જેમાં 23/10/2023 ની સોમવારના રોજ પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માય ભક્તોનું માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું અને પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો જય અંબેના ઘોષથી સમગ્ર પ્રાંતિજ ગુંજી ઉઠ્યું હતું. બ્રહ્માણી માતા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર તરફથી કોઈ પણ જાતની માય ભક્તને કષ્ટ ના પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા પલ્લીમાં માંગેર બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતા અને ઘીનો વરસાદ વરસ્યો હતો. પટેલવાસના યુવાનો દ્વારા દર વર્ષની જેમ પલ્લી બનાવવામાં આવી હતી અને પલ્લી પ્રગટાવવામાં આવી હતી. અમે પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં ઘુમાવવામાં આવેલી અને આતિશબાજીની ફૂલોના વરસાદ સાથે આખું વાતાવરણ જય અંબેના નાદ સાથે ગાજી ઉઠેલું. પલ્લીના દર્શન માટે આવેલ મહેરામણમાં 70,000 કરતાં પણ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. પ્રાંતિજ PI RT ઉદાવત દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરેપૂરી દેખરેખ રાખવામાં આવી હતી. શુદ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે પ્રાંતિજ નગરપાલિકાની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાંતિજ સહિત આજુબાજુમાં રહેતા માય ભક્તો ઉમટી પડ્યા હતા અને માના દર્શન સાથે મેળામાં આનંદ માણ્યો હતો. રાવલ જડેશ TV પ્રાંતિજ. શ્રી બ્રહ્માની માય મંડળ દ્વારા પ્રાંતિજ દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન મંડળ કરે છે, જેમાં 9 દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને હજારો ધાર્મિક યાત્રીઓ અહીંયા આગળ આવીને ધન્યતા અનુભવે છે. એમાં 9મી રાત્રે બ્રહ્માની માતાની પલ્લીનો મેળો ભરાય છે અને એમાં હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે અને લોકો ધન્યતા અનુભવે છે. ગુજરાતની અંદર 2 જગ્યા આવી છે પલ્લી માતાનો મેળો ભરાય છે, એમાં રૂપાલ અને પ્રાંતિજની અંદર આ રીતે પલ્લી માતાનો મેળો ભરાય છે. માય ભક્તોને ખાસ કહેવાનું કે આજે પ્રાંતિજ ગામમાં બ્રહ્માણી માતાનું મંદિર છે એ કહેવાય છે કે કેટલા કદાચ 600 વર્ષ પુરાણું છે અને હું પોતે પ્રાંતિજમાં 50 વર્ષથી અહીંયા છું, પણ અત્યારે છેલ્લા લાસ્ટમાં 10 વર્ષથી અમેરિકા હતી, તો પણ દર વર્ષે એમ થાય કે માતાના દર્શન કરવા જવું જ છે અને હું અવશ્ય મુલાકાત લેતી જ હતી. અને અહીંનું મહત્ત્વ એટલું બધું છે કે આ માતાજી કહેવાય છે કે જાગતી જ્યોત છે અને એમના પાળે જે કોઈ આવે છે એમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને થાય છે એમાં કોઈ શંકા નથી, કારણ કે મને ખુદને અનુભવ છે કે મેં અનુભવ કર્યો છે. એટલે હું જે દિવસથી આવી 16 વર્ષથી પ્રાંતિજ ગામમાં આવી હતી મેરેજ કરીને, ત્યારથી મને એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે હું ગમે ત્યાં હોઉં પણ માતાજીના આ દિવસોમાં હું અહીંયા અવશ્ય આવી જઉં છું. અને માં જેને કહેવાય જગતની માં એ આ છે અને પ્રત્યક્ષ અહીંયા થઈ ગયેલા છે. એટલે અને તમે જોયું હશે કે માતાના ગરબા કોઈના ઘરમાં નાની કમથી પણ કંઈ પ્રોબ્લેમ આવે તો તર કે માં હું તારો ગરબો લાવીશ તો એનું કામ સફળ થાય છે. એટલી ધન્યતા બધા જ માય ભક્તો અનુભવે છે અને હું પોતે પણ 50 વર્ષથી અહીંયા છું અને મારા હસબન્ડ છેલ્લા 35 વર્ષથી અહીંયા ટ્રસ્ટી હતા, પણ અમે અમેરિકા ગયા એટલે પછી ટ્રસ્ટી બીજાને બનાવ્યા, પણ અમે અવશ્ય આવીએ છીએ સહયોગ હા તે બધું. કેમ કે અંદર માં બિરાજમાન છે અને એનું એક મહત્ત્વ છે કે છે જ મહત્ત્વ, એમાં કોઈ શંકા નથી. ચૈતન્યભાઈ મોદી 2 વર્ષથી અહીંયા પલ્લીના દર્શન કરવા માટે આવું છું, ડીસાથી આવું છું. અહીંયા માતાજીનો ભક્તિભાવ જોઈ અને દર 2 વર્ષથી હું અહીંયા દર્શન કરવા માટે આવું છું અને આવનારા ભવિષ્યમાં પણ અહીંયા દર્શન કરવા માટે આવવાનો છું. આ દિવસે પટેલવાસ બ્રહ્માણી માય મંડળ દ્વારા પલ્લીનું આયોજન થાય છે. વર્ષો પહેલાં પાંડવો દ્વારા અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા શસ્ત્રો છુપાવવામાં આવેલા અને અજ્ઞાતવાસ પરિપૂર્ણ થતાં માતાજીની સોનાની પલ્લી કાઢેલી આજે એ પરંપરા વર્ષોથી આજે
આવે છે વર્ષો પહેલા અહીંયા રાજપૂતો રહેતા, જેના કારણે આખા ગામની અંદર પલ્લીની પ્રદક્ષિણા કરવામાં આવતી. આજે અહીંયા કડવા પાટીદાર સમાજના યુવક મિત્રો દ્વારા અને સમસ્ત પ્રાંતિજ ગામ દ્વારા પલ્લીનું ભવ્ય આયોજન થાય છે. લાખો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે અને દરેકની જે કોઈ બાધાઓ હોય માતાજી પૂર્ણ બોલો શ્રી બ્રહ્માણી માત. પલ્લી માતાના દર્શન માટે હજારો માણસ આવેલું છે અને ઘીનું આહુતિ, ઘીની અભિષેક આ વર્ષે પણ દર વર્ષે કરતા ઘણી સારું એવું ઘી પલ્લી માતાને ચડશે એવી ધારણા છે. આ માનવ મેદની ઉપરથી સમજાય છે કે લોકોને કેટલી આસ્થા છે. જય માતાજી. જય અંબે, જય માતાજી. દર વર્ષની જેમ અહીંયા બ્રહ્માણી માતાજીની પલ્લી ભરાય છે. એ લગભગ અમારે ધ્યાન પ્રમાણે તો 20-25 વર્ષથી તો અમે રેગ્યુલર આવીએ છીએ અને એનું આયોજનપૂર્વક આયોજન પણ બધું ખૂબ સારું રહે છે. તેમજ પ્રાંતિજમાં ઘણી બધી જગ્યાએ નવરાત્રિ થાય છે, જેમ કે ખોડિયાર કુવા સ્ટેશન, રાંધલ માતાએ અને અહીંયા બ્રહ્માણી માતાએ. બ્રહ્માણી માતા અહીંયા પટેલ સમાજની વસ્તી બહુ છે એટલે પટેલ સમાજના બધા ભાવિક ભક્તો છે એ પોતાનું ખૂબ જ ધૂમધામપૂર્વક માતાજીની આયોજન કરે છે. 9 દિવસ માતાજીની માંડવણીની સ્થાપના કરે છે, ગરબા ખેલૈયાઓ ગરબે રૂમે છે અને 9મા દિવસે ધામધૂમપૂર્વક માતાજીની પલ્લી કાઢે છે. એમાં સર્વે માય ભક્તો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને અમારા જેવા ભાવિક ભક્તો પણ ખૂબ જ આ અવસરનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે. જય અંબે. વડોદરાથી દર્શન કરવા આવીશું. શ્રદ્ધા છો માતાજી દી એટલે પગે લગવા હશે પલ્લીના દર્શન કરવા અને બ્રહ્માણી માતાના. પહેલાં અમે આવતો તો હવે હમણાં તો આ વર્ષે જ આવી, ખાસા વર્ષથી કે 40 વર્ષ પછી આવી. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે ખેતરવાડામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ને ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે, તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાડા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિક બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે. નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિ સ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજો પ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી શાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે.
નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી શ્રી ખેતરવાડા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461. રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપણો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાડી મેલરીમાના ગામે. તારીખ 26/10/2023 ની રાત્રે આપ સૌને મોજ કરાવવા આવો. આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેલરીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023 ની રાત્રે પ્રાંતિજ ખેતરવાડી મેલરી માતાના ગામે. જય માતાજી. મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિ શહેરમાં શ્રી ખેતરવાડામાં મેળીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજા